કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 ગુજરાતી પાઠ 22 જમાના પ્રમાણે આપણે આજે જોઈશું જમાના પ્રમાણે પાઠ ના લેખિકા વસુબહેન ભટ્ટ છે અને એનો સાહિત્ય પ્રકાર નવલિકા છે. જમાના પ્રમાણે શીર્ષક એ પરથી સમજ પડે છે કે અહીંયા કશું જમાના પ્રમાણે રહેવાનું સૂચવાયું છે. નવલિકાનો નાયક બિહારી અને એની પુત્રી નીલા પ્રત્યે ખૂબ ગર્વ ધરાવે છે, પરંતુ આંતરિક રીતે સારું હોવું અને બાહ્ય દેખાવ પ્રત્યે આજના આધુનિક જમાનામાં જાગૃત ન રહેવું એ ક્યારેક કેટલીક મુશ્કેલીઓ સર્જી શકે છે, પરંતુ મહત્વ તો આંતરિક સુંદરતાનું જ હોય છે. એ વાત આપણે આ પાઠ દ્વારા સમજવાની છે. તો વસુબહેન ભટ્ટનો જન્મ 23/3/1924 ના રોજ થયો છે. વસુબહેન જનાર્દન રામપ્રસાદ ભટ્ટનો જન્મ વડોદરામાં થયો હતો. હાલ તેઓ અમદાવાદમાં રહે છે. મુખ્યત્વે તેઓ વાર્તાકાર તરીકે જાણીતા છે. પાંદરે પાંદરે મોતી, સરસેજ, દિવસે તારા, રાતે વાદળ, ઘડિત અષાઢ ને ઘડિત ફાગણ તેમના વાર્તા સંગ્રહો છે. માણા રાજ તેમની હાસ્ય સંગ્રહ વાર્તાઓનો સંગ્રહ છે. ઝાકણ બિછોરી નામની એક લઘુનવલ પણ તેમણે લખી છે. પોતાની સીધી સાદી અને સંસ્કારી નમાઈ પુત્રી નીલા, નમાઈ માને માતા વગરની પુત્રી નીલા, જો જમાના પ્રમાણે પહેરી ઓઢી નવતર ઠાઠ ફસતો અને ફેશન અપનાવે તો લગ્ન માટે વહેલી પસંદગી પામે એવી માન્યતા ધરાવતા બિહારીના અતિ સૂક્ષ્મ ચંચલ મનોભાવોનું નિરૂપણ આ વાર્તામાં થયું છે. વાર્તાકારે નીલાના પાત્રમાં એવું બાહ્ય પરિવર્તન લાવીને બિહારીને પ્રતીતિ કરાવી છે કે જીવનમાં કૃત્રિમતા કરતા વ્યક્તિની સહજતા જ વિશેષ શોભી રહે છે. સ્થૂળ પ્રસંગ નિરૂપણને બદલે બે પાત્રોના સંવાદ અને મનોમંથનનો પ્રયોગ કરીને લેખિકાએ પરિસ્થિતિને ટૂંકી વાર્તા માટે જરૂરી એવા લાભાવમાં રજૂ કરી કલા સૂજ રાખવી છે. આંતરિક સુંદરતાનું જ મહત્વ હોય છે, પરંતુ આજકાલ આ આધુનિક સમાજમાં બાહ્ય દેખાવનું એટલું બધું મહત્વ વધી ગયું છે કે લગ્ન જેવી બાબત માટે આજે લોકો પોતાના પુત્ર માટે એવી જ છોકરીની પસંદગી કરે છે જે દેખાવથી વધારે આકર્ષક છે, સુંદર છે. હા, એનું ભણતર, સંસ્કાર એ બધું બીજા નંબરે જોવાતું થઈ ગયું છે, સમજ. પરંતુ હકીકતે લગ્ન જેવી મહત્વની પસંદગી માટે જરૂર હોય છે આંતરિક સૂઝ, સંસ્કાર અને એક ખૂબ જ સારી એવી સમજની. પરંતુ લોકો આજે બાહ્ય દેખાવ પાછળ ઘેલા બન્યા છે અને એના સામાજિક પરિણામો આપણે જોઈએ જ છીએ. પરંતુ અહીંયા બિહારી એની પુત્રી નીલાને, જેની માતા મૃત્યુ પામી છે, પિતા એકલા જ નીલાને મોટી કરે છે અને નીલા પણ કેટલી સમજદાર અને સરળ છોકરી છે એની વાત આપણને અહીં ખૂબ રસપ્રદ વાર્તા દ્વારા સમજ વિકસાવવા માટે આપી છે. આપણે પાઠ તરફ જઈએ. મનને મનાવી બિહારી જવા તૈયાર થયો. ધોતિયાની પાટલી સરખી કરી, માથે ટોપી મૂકી, હાથમાં લાકડી લઈ ચાલવા માંડ્યું. ત્યાં ખ્યાલ આવ્યો કે બારણે તાળો મારવાનું તો રહી જ ગયું. બારણે તાળો મારતા માંડ તૈયાર કરેલું મન ભાંગી પડ્યું. બારણા ફરી જોશથી અફાડીને બંધ કરે. બારણાની માફક મગજમાં આખડાતા વિચારોને રોકવાના પ્રયત્નોમાં એને સફળ
થાકી ગયું અને પગ લથડિયા ખાવા લાગ્યા. પગથિયા પાસેનો થાંભલો પકડી તે ત્યાં જ બેસી ગયો. બિહારી એ કંઈક માનસિક રીતે અપસેટ છે, મનમાં કંઈક ધૂંધવાટ ચાલી રહ્યો છે. બહાર જવાનું એને મન નહોતું થતું, બારણે બહાર નીકળી ગયો જવા માટે, પણ તોય પાછું યાદ આવી ગયો બારણે તાળો તો માર્યું જ નથી. પછી પણ વિશ્વાસ ન રહ્યો તો બારના જોરથી અફાળી અફાળીને બરાબર ચેક કર્યા કે બંધ થયા છે કે નહીં. બહાર તો આવું તોફાન હતું એના વર્તનનું, પરંતુ મનમાં જે તોફાન ચાલતું હતું તેને બિહારી અટકાવી શકતો નહોતો. અને મનના તોફાનને કારણે પછી તો એ બહાર જવા કરતા ત્યાં આંગણામાં જ થાંભલા પકડીને બેસી જવાનું એને વધારે મનસ્થિત લાગ્યું. બહારના રસ્તેથી ત્રણ ચાર સમવયસ્ક કન્યાઓ રંગરંગીન પોશાકમાં હસતી કૂદતી એકબીજાને ધપ્પા મારતી પતંગિયાની માફક પસાર થઈ. આ છોકરીઓને જોઈ નાખી દીધેલી નિરાશા વળી પાછી બિહારી પર ચઢી બેઠી. નીલાને નહીં તો કોઈ બહેનપણી કે નહીં કોઈ સહ્ય, નહીં પહેરવા ઉડવાનો કે ફરવા કરવાનો શોખ. બસ જ્યારે જુઓ ત્યારે એણે જોયું. એના મનમાં અત્યારે એની પુત્રી નીલાના વિચારો ચાલે છે. નીલાના સમવયસ્ક કેટલીક છોકરીઓ સામેથી પસાર થઈ ગઈ. બિહારી જ્યારે થાંભલા પાસે માનસિક ધૂંધવાટ સાથે બેઠો છે ત્યારે એવી સરસ તૈયાર રંગબેરંગી કપડાં પહેરેલીને તૈયાર થયેલી નીલાની જ સમવયસ્ક છોકરીઓ એના જેટલી જ ઉંમરની હસતી રમતીને કૂદતી ત્યાંથી પસાર થઈ. એમને જોઈ અને બિહારીને વિચાર આવ્યો કે આ નીલાના જેટલી જ છોકરીઓ છે ઉંમરમાં, પરંતુ મારી નીલાને તો નહીં પહેરવા ઉડવાનો શોખ કે નહીં ફરવા હરવાનો શોખ. જ્યારે જુઓ ત્યારે એણે એક જ પ્રકારના કપડાં પહેર્યા હોય જેના કંઈ ખાસ રંગ વગેરે ફેશન વગેરે એમાં તો કંઈ હોય જ નહીં. અને જ્યારે જુઓ ત્યારે એક માથામાં એક સાદો એવો અંગોળો વાળી દીધેલો હોય અને સાવ જ સીધી સાદી એ દેખાતી હોય, નહીં તો એને કોઈ બેન પણ્યો. આવી મારી નીલા છે. ઘેરાયા આકાશમાં ઘનઘોર વાદળો ઉડી આવતા સદંતર અંધકારનું સામ્રાજ્ય વ્યાપી જાય તેમ બિહારીલાલનું અંતર નિરાશાના અંધકાર અને દુઃખના ભાર નીચે દબાઈ ગયો. દબાવી રાખેલો ડૂમો હમણાં છૂટી પડશે એવો ભય લાગતા બિહારીએ ખૂંખારો ખાઈ મનને સ્વસ્થ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. બિહારી અત્યારે નીલાના લગ્ન માટે ચિંતિત છે અને છોકરાવાળા એ એમને તો ફેશનેબલ છોકરી જોઈએ છે અને નીલાને તો આવો કોઈ શોખ નથી, એટલે છોકરાની પસંદગી પામવામાં તકલીફ પડી રહી છે અને આ વાતનું ટેન્શન બિહારીને અત્યારે ખૂબ છે. જાણે કે એનું મન નિરાશાથી ભરાઈ ગયું છે, પરંતુ એણે દબાવી રાખેલો ડૂમો હમણાં નીકળી જશે, હમણાં રડી પડાશે એમ લાગતા ખોખારો ખાઈ અને પોતાના મનને સ્વસ્થ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. પગથિયા ઉતરી કમ્પાઉન્ડમાં હિંચકા સુધી પહોંચતા તો એ હાંફી ગયો. ટોપી ઉતારી હિંચકા પર બેસી ગયો. બૂટ કાઢી હિંચકાને જોશથી લાત મારી અને તરત જ ખોળામાં મૂકેલી લાકડીથી હિંચકાની ગતિ અટકાવી દીધી. જમીન પર લાકડી ખોસી એની પર ડાળી ટેકવી એ ફરી પાછો વિચારમાં પડી ગયો. લાકડીની તીક્ષ્ણ અણીથી જમીનમાં જેમ જેમ ઊંડે ખોદતો ગયો તેમ તેમ વિચારોમાં પણ એ એટલો જ ઊંડો ઉતરતો ગયો. અત્યારે એ ખિન્ન છે, કારણ કે એની વહાલસોય દીકરીને લગ્ન માટે પસંદગી મળતી નથી. હવે બાપ શું કરે, બહુ બહારથી માં વગરની દીકરીને મોટી તો કરી છે, ખૂબ સારું સારું બધું શીખવ્યું છે, બધી ઘણી ઘણી બધી સંતોની મહંતોની બધા સારા સારા વિચારો બધું જ એને શીખવ્યું છે, પરંતુ આધુનિક વિચારોવાળા છોકરાઓ આજકાલના એમને તો લટકા મટકા અને ફેશનેબલ છોકરી જોઈએ. આવી સાદી સીધી ભલે ને બુદ્ધિશાળી છે, ભલે ને ખૂબ સમજુ છે, પરંતુ દેખાવમાં સીધી સાદી છોકરી પસંદ નથી. માટે બિહારી અત્યારે વિચારમાં પડીને ખિન્ન થઈ ગયો છે.
આપવી જોઈએ. છોકરીઓને લટકા ઓછા કરવા માટે, ભટકવા માટે, રમતિયાળપણા માટે, આખો દિવસ કંઈપણા શૈપણા માટે બાપે કહેવું પડ્યું એને બધી આપણે સાવ જ ઊંધું. આપણા સમાજમાં ભલે ને વિજ્ઞાન પહોંચી ગયું ચંદ્ર ઉપર, પરંતુ છોકરીઓને માટે એ જ બંદિશો હજી સમાજમાં ને ઘરમાં હોય છે. છોકરીઓને જ બધી રીતે ટોકવામાં આવે છે કે બહુ લટકા વટકા નહીં કરવાના, મોડ સાંજ પછી બહાર ફરવા નહીં જવાનું, બહુ બોલવાનું નહીં, બહેનપણી આ બહેનપણીને પેલી બહેનપણીને ઘરે ઘરે ફરવાનું નહીં. કેટલી બધી બંદિશો છોકરીઓને અપનાવી પડતી હોય છે. સમાજ દ્વારા એમની ઉપર જ આ બધા અંકુશ રાખવામાં આવે છે. બધી છોકરીઓને એવું જ હોય છે, પણ બિહારીના એક નીલાના કેસમાં ઊંધું છે. બાપ સામાન્ય રીતે છોકરીઓને આ બધી વસ્તુઓ માટે ટોકતો હોય કે બહુ ફેશન નહીં કરો, બહુ આમ નહીં કરો, તેમ નહીં કરો, બહુ બહાર રખડવાનું નહીં, વગેરે વગેરે. પણ એના કરતાં નીલાને તો ઊંધી રીતે ટોકવું પડે છે કે તું થોડી તૈયાર થા, તું સરસ ફેશનવાળા થોડા કપડાં પહેર, બહાર ફરવા જા. આવું ઊંધું ટોકવું પડે છે નીલાને. નીલા તો શું કરવા આવા જાડા ખાદીના ધાબળા પહેરે છે? નીલા તો શું કરવા કોઈને મળવા ફરવા જતી નથી, બસ આખો દિવસ એકલી એકલી વંચ્યા જ કરે છે. અને આ બધા માટે બિહારી જવાબદાર હોય એમ એના અંતરે એના તરફ આંગળી ચીંધી. નીલાને તો ઊંધું જ ટોકવું પડે કે આવા ખાદીના જાડા જાડા કપડાં શું કામ પહેરે છે તું ધાબળા જેવા, જ્યારે હોય ત્યારે વાંચ્યા જ કરે, આમ બહેનપણીઓને મળવા જાને, ફરવા જાને. આવું બધું લીલાને ટોકવું પડે. પરંતુ વધારે વિચારતા બિહારીને એમ લાગે છે કે નીલાના આ સ્વભાવ માટે બિહારી પોતે જ જવાબદાર છે. કઈ રીતે આપણે જોઈએ. નીલાના જન્મ પછી ગુણિયલ, જે ગુણિયલ કોણ છે, નીલાની માતાનું નામ છે, માંદી સાજે રહેવા લાગી. સુવાવણમાંથી કંઈ એવો રોગ બેઠો કે એની કેડ જ તોડી નથી. નાની નીલાને સાચવવાની, ઘરના કામકાજની, નોકરી કરવાની અને ગુણિયાની ચાકરી કરવાની આમ બધી જવાબદારી બિહારીને માથે આવી પડી. સવારના વહેલા ઉઠી કાચું કોરું પકાવી, નીલાને તૈયાર કરી, ગુણિયાને દવા આપી, બિહારી નોકરીએ જતો અને બાકીનું કામ પતાવી દેતો. ઘરનું કામકાજ, નીલાની ઉઠબેઠ અને ગુણિયાની માંદગીમાં એની જિંદગી વણાઈ ગઈ હતી. ઓફિસમાં સૌ કોઈ એના તરફ આદર અને લાગણીથી જોતા, એનું કામ આટોપી આપવામાં મદદ કરતા. પોતાને ઘેર કંઈ સારું ખાવાનું બનાવ્યું હોય તો બિહારી માટે ડબ્બામાં લઈ આવતા અને આગ્રહ કરી જમાડતા. જમતા જમતા બિહારીની આંખમાં આંસુ આવી જતા અને કોળિયો ગળામાં જ ભરાઈ રહ્યો. નીલાના જન્મ પછી ઘરની પરિસ્થિતિ એવી થઈ ગઈ કે નીલાની માતા ગુણિયલ એ માંદી સાજે જ રહેતી. નીલાના જન્મ વખતે સુવાવડમાં જ કશું એવો રોગ પેસી ગયો કે એની કેડ ભાંગી ગઈ, એ ઉઠી જ નહોતી શકતી. એટલે નાનકડી બાળકી નીલાને સાચવવાની, એની પત્ની ગુણિયલનું બધી ચાકરી કરવાની, ઘરનું કામકાજ કરવાનું, વળી નોકરી કરવા જવાનું, કેટલી બધી જવાબદારી બિહારીના એકલાના માથે આવી ગઈ. પરંતુ બિહારી હર્ષભેર આ બધી જ જવાબદારી ઉપાડતો અને તેની નીલા માટે તો ખૂબ લાગણી હતી. એ જે ઓફિસમાં જતો ત્યાં એના સહકાર્યકર્તાઓ પણ એને ખૂબ આદર અને માન આપતા. બધા જ જાણતા કે આને ઘરે ખૂબ કામ પહોંચે છે, ઘણી જવાબદારી આવી ગઈ છે એની પત્ની બીમાર હોવાને કારણે. માટે ઓફિસના કામમાં એ બધા એના મિત્રો એને મદદ કરતા. એટલું જ નહીં, જો એ બધા મિત્રોને ઘરે કશુંક સારું જમવાનું બનાવ્યું હોય તો એ બિહારી માટે પણ લઈ આવતા, કેમ કે જાણતા કે બિહારીને તો જાતે જ બનાવવું પડે છે. હવે પુરુષોને જેવું આવડે એવું કાચું કોરું, કાચું પાકું જે બને તે જ ખાવાને ચલાવવું પડતું, એટલે નવી નવીને સારી સારી વાનગીઓ તો કોણ ખવડાવે. માટે બિહારીના ઓફિસના મિત્રો એમના ઘરે જો સારું ખાવાનું બન્યું હોય તો બિહારી માટે લાવતા અને આગ્રહપૂર્વક એને ખવડાવતા. પરંતુ એ નવી નવી વાનગીઓ ખાતા ખાતા બિહારીની આંખમાં આંસુ આવી જતા અને એને એની દીકરી નીલા યાદ આવતી.
नीलू नीलू ने जन्म धरी ने आवो स्वादिष्ट क्यारे खातु नथी। रोज ए ज भाखरा चोपड़ा ने शाक ए दीकरी ने याद आवी जती कि मारी छोकरी तो जन्मी अने तरत एनी मां मांदी पड़ी छे अने बाप जेवु बनावे एवुं ज खावुं पड़े छे। रोज एक ज बंद वस्तु बने भाखरी शाक ने चोपड़ा ने शाक ने एवुं ज। माटे मारी दीकरीए तो आवो कशो स्वादिष्ट खावानुं हजी सुधी खाधु ज नथी। बिहारी ने अंतरस जती અને ગળામાં ભરાયેલો કોળિયો માંડ માંડ પાણીની ધક્કે ઉતરતો એવું સ્વાદિષ્ટ ખાવાનું ખાતા પણ એને ગળામાં અંતરસ જતું આમ ખાસ આવી જાય ને, ખાવાનું જલ્દી ઉતરે નહીં, ક્યાંક બીજે અલગ ભરાઈ જાય અને પછી એને ડૂમોય ભરાઈ જતો અને પછી પાણીના ધક્કે એ કોળિયો નીચે ઉતારતો। કોઈ નિકટના સાથીઓ તો એને આગ્રહ કરીને જમાડતા અને કહેતા, નીલું માટે જુદું પડીકું લાવ્યો છું, ત્યારે એની આંખો અહેસાનથી જોઈ રહી હતી। વળી એ ઓફિસના મિત્રોમાંથી કોઈ ખાસ મિત્ર હોય ને, એ એની આ વાત જાણતા બિહારીની કે એને એકલાને ખાવાનું ગમશે નહીં, એની દીકરીને મૂકીને ખાવાનું એને નહીં ગમે બિહારીને, એટલે એ લોકો એમના ઘરેથી નીલાને માટે અલગ એવી સ્વાદિષ્ટ રસોઈ લઈને પણ આવતા અને ત્યારે બિહારીની આંખો અહેસાનમંદ થઈ જતી। માંદી ગુણિયલ એવા જ અહેસાનથી બિહારી તરફ જોતી, મોટા કરોડપતિને પરણી હોત તોય આવી ચાકરી ન પામત, અને એની પત્ની ગુણિયલની પણ એ ખૂબ ચાકરી કરતો અને ગુણિયલ પણ પોતે શરીરથી લાચાર બની ગઈ, એટલે કરે પણ શું કે પત્નીએ પતિની સેવા કરવાની હોય એના બદલે અહીંયા પત્ની પતિની પતિ પત્નીની સેવા કરી રહ્યો છે અને ગુણિયલ પણ બિહારી સામે એવા જ અહેસાનથી જોઈ રહેતી અને કહેતી કે હું જો કોઈ બહુ મોટા કરોડપતિને બહુ પૈસાદાર પતિને પરણી હોત ને તો એ પૈસાદાર પતિએ મારી આવી ચાકરી ન કરત જેટલી ચાકરી બિહારી ગરીબ હોવા છતાં ગુણિયલની કરી રહ્યો છે। આ ટકલી ચાકરી અને મોંઘી દાટ તવા કર્યા છતાં ગુણિયલના જીવનનો અંત આવ્યો। આ વિશાળ દુનિયામાં બાપ દીકરી એકલા પડ્યા, એકબીજાની ઓથ અને સાથ એમની જિંદગીના ટેકા બન્યા અને પછી તો ગુણિયલ બહુ જીવી ન શકી અને બાપ અને દીકરી બંને આ દુનિયામાં એકલા થઈ ગયા, બસ બંનેને જ એકબીજાનો સાથ અને સહવાસ રહ્યો। તે પછીની બિહારીની જિંદગી એટલે નીલા સવારના કામમાંથી પરવારે એને નિશાળે મૂકી આવ્યો, 4 વાગતા નિશાળેથી ઓફિસે લઈ આવ્યો। નીલા ઓફિસમાં રમે કે વાંચે, ઓફિસનું કામકાજ પતાવી પિતા પુત્રી સાથે ઘેર જાય, કેટલી એને સંભાળ રાખી નીલાની કે સવારનું કામકાજ પતાવે અને ઓફિસ જતા પહેલાં નીલાને સ્કૂલે મૂકી આવે, વળી પાછો ઓફિસનો ટાઈમ તો વધારે હોય અને 4 વાગે નીલા તો છૂટી જાય સ્કૂલેથી, એટલે એને ત્યાં ઓફિસમાંથી સ્કૂલેથી ઓફિસમાં લાવે અને ઓફિસનો ટાઈમ પતે ત્યાં સુધી નીલા ત્યાં જ રહે ઓફિસમાં, પિતા સાથે રમે કે વાંચે કંઈ પણ કરે અને પછી સાંજે પાછા પિતા અને પુત્રી ઘરે જાય। મોસડેથી મામા મામી આગ્રહ કરી નીલાને રહેવા બોલાવતા પણ એ જતી નહીં, પોતે જાય તો પિતા એકલા શું કરે, નાની ઉંમરે પુત્રીની આ સમજ જોઈ બિહારી હડખાતો। નીલાને એના મામા મામી બોલાવતા ગુણિયલના ભાઈ ભાભી એની મમ્મીના, પરંતુ એટલી નાનકડી નીલા પણ સમજતી કે હું જો મામાને ઘરે જતી રહીશ તો અહીંયા મારા પિતા એકલા એકલા શું કરશે, અને આટલી નાનકડી દીકરીની આવી સમજ જોઈને બિહારી મનમાં ને મનમાં ખૂબ હરખાતો। દીકરીઓ સમજદાર હોય છે નાનપણથી જ અને એમાં એ પિતાની કાળજી લેવી એ દરેક દીકરીને જાણે એક બહુ જ મહેચ્છા હોય છે। વિના પ્રયત્ન દીકરીઓ પિતાની કાળજી વિશેષ લેતી જ હોય છે। માં મરી ગઈ તેથી શું પોતે કમ છે કે દીકરીને મોસાળ મોકલી દે, અને બિહારી પણ કહેતો મનમાં વિચારતો કે મારી નીલાની માં મરી ગઈ છે તો શું થઈ ગયું, બાપ તો જીવે છે ને, હું શું કામ એને હું એની સંભાળ ના રાખી શકું કે એને મોસાળમાં મોકલી દઉં। માં અને બાપની બેરોળી જવાબદારીથી બિહારી એનું જતન કરતો, માં વગરની દીકરીને કોઈ ફસાવી કે ફોસલાવી ના છે।
राजीव सीखी सके ए वस्तु कदाच बिहारी न समझे कि न सीखी सके एने बहु काळजी राखतो कि कोई एने फोसलावी ना जाए कोई केने कोई रीते मां वगरनी छे एम कहीने फसावी ना जाए एनी तक दरकार बिहारी खूब राखतो पोतानी ज आसपास पिताना सुखनी सीमाओ अंकित थईली छे ए समझता नानी नीलाने द्वार काढी नही एनी नानी दुनियामां पिता सिवाय कोई हतो ज नही अने नीला पण एटली ज समझता ए एटली नानी उमरे पण समझी गई कि मारी आसपास ज मारा पिताની દુનિયા છે અને જો એ ના હોય તો પિતા કરે શું એની અને એની દુનિયામાં પણ નીલાને માટે પણ એના પિતા સિવાય કોઈ હતું નહીં નીલા પર સારા સંસ્કાર પડે એ હેતુથી નીતિ કથા મહાપુરુષોના જીવન ચરિત્ર અને સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શની તે વાતો કરતો જાત મહેનત અને સાદાઈમાં જ સુખ સમાયેલું છે તેવું પોતાના વર્તનથી અને વાંચનથી વારંવાર ઠસાવતો ચારિત્ર્ય અને સાદાઈ એટલે બિહારીની દીકરી હવે પિતાએ દીકરીને સારા સંસ્કાર તો આપવાના જ હોય અને એ સારા સંસ્કાર માટે એ હંમેશા નીલાને બધી નીતિ કથાઓ મહાપુરુષોના જીવન ચરિત્ર અને સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શોની વાતો એને શીખવ્યા કરતો સાદાઈ અને જાત મહેનત એમાં જ સુખ સમાયેલું છે એ વાત તે નીલાને કોઈને કોઈ રીતે સમજાવ્યા કરતો અને બિહારીના આવા ઉચ્ચ સંસ્કારો આપ્યા કરવાથી સાદાઈ અને ચારિત્ર્ય સારું એ જ બિહારીની દીકરી નીલા બની ગઈ બિહારીની દીકરી નીલા ખૂબ સાદી અને ઉત્તમ ચારિત્ર્યવાન બની ગઈ ઠોકી ઠોકીને કહેવામાં આવેલી આ વાતોથી નીલાના મગજમાં પણ એવી તીવ્ર છાપ ઉપસી હતી કે બીજી સામાન્ય છોકરીઓ કરતાં નિરાળી છે બીજી છોકરીઓ આછતી ઉચ્ચૃંખલ અને અધખચરી છે એ બધાના અને પોતાના રાહ ન્યારા છે કોઈ તહેવાર કે ઉત્સવમાં એ કોઈ સાથે ભળતી નહીં એનો સમગ્ર રસ ઘર અને પિતામાં સમાપ્ત થતો હતો પોતાની અને માની પાછળ પિતાએ જે જહેમત અને પરિશ્રમ ઉઠાવ્યા હતા તેની એના નાનકડા મગજમાં એવી રૂપી અસર થઈ હતી કે કોઈનાય કહ્યા વગર એણે પિતાજીનો ભાર હળવો કરવા માંડ્યો નીલાને ઉપર એણે ઠોકી ઠોકીને આ બધી વાતો કીધી એટલી બહુ જ કે મારે મારી દીકરીને સારા સંસ્કાર આપવાના છે એટલે સારું 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 બધું એટલું બધું એને શીખવતો ગયો કે નીલા એ બીજી બધી છોકરીઓ કરતાં કંઈ અલગ જ બની ગઈ બીજી બધી છોકરીઓ તહેવાર આવે એટલે ખૂબ સરસ તૈયાર થાય હરે ફરે આછતરી ઉચ્છૃંખલ લાગે નાનકડી હોય છોકરીઓ ત્યારે હોય એવી કે ના સમજ પડે પરંતુ નીલામાં એની ઉંમર કરતાં વધારે સમજ આવી ગઈ હતી એ સમજી ગઈ કે મારા પિતાએ મારી માની કેટલી સેવા કરી છે અને પોતાની પણ એ કેટલી મારા પિતા દરકાર કરે છે એટલે કોઈને કહ્યા વગર એ પિતાની ભાર ઓછો કરવામાં મંડી ગઈ અર્થાત કે ઘરની બધી જવાબદારીઓ દીકરીએ ખૂબ નાની ઉંમરે સંભાળી લીધી જેટલી બિહારીની દરકાર રાખતો એટલી જ નાના ખાતરે એણે બિહારીની રાખવા માંડી બિહારી એની પુત્રી નીલાની ખૂબ સંભાળ રાખતો પરંતુ દીકરીને પણ એ સમજતા વાર ન લાગી ભલે નાની હતી નાના નાના હાથથી એ બહુ પિતાનું કામ પણ કરતી થઈ ગઈ સવારના દાતાણ મંજન અને લોટો ગોઠવી બિહારીને ઉઠાડતી નાવા માટે ગરમ ઠંડા પાણીની ડોલો ચકચકી ઘસીને રાખતી તુવાલ અને કપડાં ગોઠવી નહાવા માટે બોલાવતી બિહારી નાહી ઉઠે તે પહેલાં પૂજાનો સામાન પ્રસાદ અને માળા નજર પડે એ રીતે તૈયાર રાખતી છાપા અને ટપાલ મુકરર જગ્યાએ રાખતી નિશાળના સમય પહેલા બધું ફરવારી જતી અને બાપ દીકરી સાથે નીકળી જતા કેટલું બધું નાની ઉંમરે નીલા પણ એના પિતાની સંભાળ રાખતી થઈ ગઈ નાની નાની વ્યવસ્થાઓ ઘરમાં હોવી જોઈએ જે સ્ત્રીઓ ખૂબ સારી રીતે સંભાળ રાખી શકતી હોય છે એમના બધા જ પરિવારના લોકોની પરંતુ નીલા તો આવી સંભાળ એના પિતાની ખૂબ નાની
नीला स्कूले जाए अने बिहारी एनी ऑफिस से चल बनने साथे निकली जतो निशारे थी सीधी घरे आवी अने तरत ज कामे चली जती स्कूले थी घरे आवी ने पाई नीला घरना काम में रुकाई जती પોતાની દીકરી આજકાલની છોકરીઓ કરતાં બધી જ રીતે ચડિયાતી છે એ વિચારે બિહારીની છાતી ગજ ગજ ફરતી આમ છતાં એની વધતી જતી ઉંમર જોઈ એક પ્રકારની સતત મૂંઝવણ એને સતાવ્યા કરતી નીલાને લાયક છોકરાઓની તે ચકાસણી કરવા લાગ્યો નીલાની સરખામણીમાં દરેક છોકરાની ગુણવત્તા અને કક્ષા એને ઉતરતી જ લાગતી પોતાનામાં અને પારકામાં એટલો ભેદ હોય જ એમ વિચારી એણે નીલા માટે પ્રયાસો શરૂ કરી દીધા અને સમય તો જાણે પાંખ લગાવીને ઉડવા લાગ્યો સમય પસાર થતો ગયો નીલા મોટી થઈ ગઈ બિહારીને એક વાતની શાંતિ હતી મનમાં કે બીજી બધી આછકલી છોકરીઓ કરતાં મારી દીકરી નીલા બહુ જ સમજદાર છે ખૂબ સંસ્કારી છે એવી એને શાંતિ હતી પરંતુ એને ઉંમર જેમ જેમ નીલાની વધતી ગઈ એમ એમ એના માટે મૂર્તિઓ શોધવાની મૂંઝવણ બિહારીને હવે થવા માંડી એણે નજર રાખવાની શરૂ કરી કે મૂર્તિઓ શોધવા માંડે પરંતુ બધા જ છોકરાઓ એને એની નીલાની સરખામણીમાં ઉતરતા જ લાગતા હતા પણ પછી મન મનાવ્યું કે નીલા તો મારી દીકરી છે એટલે એના જેવું સરસ તો મને કોઈ લાગવાનું જ નથી પોતાનામાં અને પારકામાં આટલો ફેરતો હોય જ એમ કહીને એને નીલા માટે છોકરાઓ જોવાના પ્રયત્નો શરૂ કરી દીધા નીલાની સંમતિ પછી જ આ અંગે આગળ પગલું ભરવું સારું એમ સમજી એ એના વિચારો જાણવા કોશિશ કરતો પણ નીલા તો આ અંગે કંઈ વિચાર જ કરવા ના પાડતી લગ્ન જેવી બાબતમાં છોકરો જો નીલાને પસંદ પડે તો જ મારે આગળ વધવું એવું બિહારીને લાગતું અને એની સંમતિ લઈને પછી જ આગળ વાત ચલાવી એમ બિહારી માનતો પણ નીલાને તો આ બાબતમાં કશો રસ હતો નહીં અને એ તો કહેતી કે મારે તો મીરાબાઈ થવું છે લો નીલાને તો મીરાબાઈ થવું હતું બસ ભગવાનની ભક્તિમાં પોતાનું જીવન વ્યતીત કરવું હતું પોતાના તરફની લાગણીને લીધે પુત્રી ના કહે છે એમ સમજી બિહારીએ હેતથી સમજાવ્યું કે એના સુખ સગવડ અને સલામતીમાં પોતાની શાંતિ અને આબાદી સમાય છે આમ સમજાવ્યા છતાં જ્યારે નીલાએ પોતાની કઠ ચાલુ રાખી ત્યારે બિહારીને થયું આટલી શાણી દીકરીને પણ હજી સંસારની ગંભીરતાનો ખ્યાલ નથી કદાચ શરમની વાડી પણ ના ના કહેતી હોય કંઈ નહીં એક વાર નક્કી કરીશું એટલે એની મેળે વળી જશે નીલા તો એમ કહેતી કે મારે તો લગ્ન જ નથી કરવાને મીરાબાઈ થવું છે પણ બિહારી મનમાં એમ વિચારતો કે જો નીલા લગ્ન કરી દેશે તો એને મને છોડીને બીજે ઘરે સાસરે જવું પડશે એટલે પિતા તરફની લાગણીના કારણે એ કદાચ આવું કહેતી હશે પણ પછી બહુ એને હેતથી સમજાવ્યું અને બિહારીએ એમ પણ કીધું કે દીકરા તું તારા સંસારમાં સુખી થશે મારા માટે તો એ જ સૌથી મોટું સુખ છે દીકરીઓ પરણીને સાસરે સુખી હોય એના જેવું મોટું સુખ મા બાપની માટે બીજું હોતું જ નથી બિહારીએ એને આ વાત સમજાવી પરંતુ છતાં નીલાએ પરણવાની ના પરણવાની જીદ છોડી નહીં ત્યારે બિહારીને એમ થયું કે આટલી શાણી દીકરી સમજુ છે તે છતાંય એને સંસારની ગંભીરતાનો ખ્યાલ નથી શું પણ કંઈ નહીં કદાચ શરમને લીધે એ આવું કહેતી હશે પણ એકવાર એનું ક્યાંક નક્કી કરી દઈએ પછી બધું ઠેકાણે પડી જશે એમ બિહારીએ વિચાર્યું આના પછી શું થયું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું